હવે નેક્સ્ટ વોટર એલિમેન્ટ છે એટલે કે જલ તત્વ જે છે સ્કોર્પિયો રાશિ વૃશ્ચિક રાશિ. તમે અત્યારે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો, સ્કોર્પિયો સાઇન વાળા કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો, પણ હજુ જસ્ટ શરૂઆત જ થઈ છે એમ કહેવાય ને. અને તમારી લાઈફમાં ઘણી બધી ફિલ્ડમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં નવું બિગિનિંગ નવું શરૂઆત થવાની છે. પ્રેમના મામલામાં, પૈસાના મામલામાં, કોઈ જવાબ શોધી રહ્યા હોય એમાં, બધા મામલામાં તમારે નવું બિગિનિંગ થવાનું છે. કારણ કે મને એસ ઓફ કપ્સ, એસ ઓફ સ્વોર્ડ્સ આવ્યું છે, એટલે આ બહુ બેસ્ટ કાર્ડ્સ કહેવાય. અગર બે એસીસ આવે છે તમારા લાઈફમાં, તમારા કાર્ડ્સમાં, તો તમારી લાઈફમાં ઘણી બધી નવી શરૂઆતો થવાની છે. તમે બી બહુ ડીપલી ફીલ કરો છો, સ્કોર્પિયો સાઇનમાં જ વોટર એલિમેન્ટનું કાર્ડ આવ્યું છે એટલે તમે બહુ ડીપલી ફીલ કરો છો, પણ કહેતા નથી. કોઈ પ્રોજેક્ટ, તમે સિક્રેટિવ બી હોઈ શકો, થોડું સિક્રેટિવ બી તમે છો, એટલે કે બધું અંદર છુપાયેલું દબાયેલું રાખો છો. કોઈ પ્રોજેક્ટ પર વર્ક કરો છો, ઓલસો તમારા લાઈફમાં ત્રણ વ્યક્તિઓ અગત્યના હશે, અને અમુક લોકો માટે થર્ડ પાર્ટી ઇન્ટરફિયરન્સ બી હોઈ શકે. અગર હસબન્ડ વાઈફ છો તો કોઈ થર્ડ પર્સનનું ઇન્ટરફિયરન્સ રહેતું હશે તમારા રિલેશનશીપમાં. ઓલસો અમુક લોકો ઘર બનાવવા માંગી રહ્યા છે તો એની શરૂઆત થઈ ગઈ છે, બરાબર, પણ શરૂ હજુ સ્ટાર્ટ જ થયું છે એમ કહું તો ચાલે. ઓલસો મને એવું લાગે છે અમુક લોકો બહુ જવાબો શોધી રહ્યા છે, તો એના માટે મેસેજ આવ્યો છે કન્ક્લુઝન્સ આર વિધિન રીચ. જેમ મેં કીધું ને કે જવાબો તમને મળશે, નવી શરૂઆત થશે. બીજો મેસેજ આવ્યો છે કન્ક્લુઝન્સ આર વિધિન રીચ, એટલે તમારી બહુ નજીક છે, તમારે જે સવાલોના જવાબો શોધી રહ્યા છો ને એ બહુ નજીક છે. નેક્સ્ટ ફૂલમૂનમાં તમને એનો આન્સર મળશે, ફૂલમૂન એક્લિપ્સમાં આન્સર મળશે. તમે ફૂલમૂન રિચ્યુઅલ બી કરી શકો, એટલે કે પૂનમના દિવસે તમે તમારે એક કાગળમાં લખવાનું તમારા જે બી પ્રોબ્લેમ્સ હોય, જેમ કે મને જોબ નથી મળી રહી તો મારા જોબ આડેની અડચણો દૂર થઈ, એવું લખવાનું તમે. ફોર એક્ઝામ્પલ, જેને જોબ નથી મળી, મારા જોબ અગર જોબ મળવાની અડચણો દૂર થઈ, એ લખવાનું એક કાગળમાં, અને એ કાગળને બર્ન કરી દેવાનો ફૂલ મૂનમાં, પૂનમમાં. અને રિચ્યુઅલ કહેવાય, લો ઓફ એટ્રેક્શન કહેવાય. આનાથી તમે ખરાબ પ્રોબ્લેમો, ખરાબ વસ્તુઓ રિલીઝ કરો છો, એટલે હવે તમારી જે જોબ માટેની અડચણ હતી ને એ દૂર થશે. કાગળમાં લખી દેવાનું અને એને કાગળને બંધ કરી દેવાનું ફૂલ મૂનમાં. તમારા જોઈ લઈએ ચાન્સ. તમારામાં ઇનિશિયલ આવ્યા છે વી એચ, ઓકે. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાં તમે લોકો બહુ ઇન્ટેલિજન્ટ છો, બહુ વાઇઝ સોલ છો. ઓલસો તમારો સ્પિરિટ એનિમલ આઉલ હોઈ શકે, એટલે કે ઘુવડ તમારું સ્પિરિટ એનિમલ હોઈ શકે, ઠીક છે ને. એ તમને મદદ કરતું હશે. તમને કદાચ તમે નોટિસ કર્યું હોય તો તમને ટીવીમાં વિડીયોમાં ક્યાંક ઘુવડ દેખાતું હશે, ફોટોઝમાં યા ક્યાંક તમને ઘુવડ દેખાતું હશે, એટલે તમારે સમજો એ તમને કંઈક સંદેશો આપી રહ્યા છે. તમારું સ્પિરિટ એનિમલ છે. ઓલસો તમે બહુ વાઇઝ અને ઇન્ટેલિજન્ટ પર્સન છો, જે બહુ ઓછા લોકો જાણે છે, ઓછા લોકો તમને સમજતા હશે. જેમ ક્વીન ઓફ કપ્સનું કાર્ડ આવ્યું છે, તમારું ઇન્ટ્યુશન બી બહુ સ્ટ્રોંગ છે. તમે એને બહાર લાવો, ઇન્ટ્યુશનને બહાર લાવો અને એક્સપ્રેસ કરો તમારા ઇમોશન્સ, તમારી ડીપ ફિલિંગ્સ, ભાવનાઓ એક્સપ્રેસ કરો. પૈસો આવવાનો છે તમને. તમને જોબ અગર શોધી રહ્યા છો, મને એવું લાગે છે કોઈક લોકો જોબ શોધી રહ્યા છે, ડેફિનેટલી તમને જોબ મળી જશે. આ અઠવાડિયામાં એનો કોલ આવશે ચોક્કસ. વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું ચામ આવ્યું છે, એટલે લક તમારી ફેવરમાં ટર્ન થશે. લાઈક કહેવાય ને કે જેવું સર્કલ 360 ડિગ્રી કેવું ફરે, એવું તમારું લક ચેન્જ થશે, ચોક્કસ ચેન્જ થશે. અમુક લોકોની એવી ઈચ્છા બી છે વિડીયોઝ બનાવવા છે, યા યુ નો ફોટોગ્રાફીનો શોખ હોઈ શકે અમુક લોકો જે જોઈ રહ્યા છે આમાંથી એનો. ઓલસો કોઈ ગુડ શુભ પ્રસંગ આવશે, ગુડ ન્યૂઝ મળશે તમને, ઠીક છે. તમે યલો કલર પહેરો, તમારા માટે બહુ સારું છે. આ અઠવાડિયા પૂરતું તમે યલો કલર પહેરો. અગર જોબની શોધમાં છો, જોબ ચોક્કસ મળી જશે. અને અગર કોઈ બીજી ઈચ્છા છે તો ફૂલ મૂન રિચ્યુઅલ કરો, એટલે કે પૂનમના દિવસે જેમ મેં કીધું એમ તમારી ઈચ્છા લખી અને નેગેટિવિટીને રિલીઝ કરો, ઠીક છે. પૈસાની શોધ હશે, પૈસાના તમને અટવાયેલું હશે તો પૈસો આવશે. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.